તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. અરે નમસ્તે મેડમ, વેલકમ. અમારી કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. એટલે આ નવી ઓફિસ ખોલી છે ને સિમ કાર્ડની? જી જી. તો જો સુધી આમ સિમ કાર્ડ પેલું મોબાઈલમાં ટાવર ના આવે, બધું વ્યવસ્થિત ના થઈ જાય, ત્યાં સુધી હું કેમ ખોલી દઉં આ બધું? એવું નથી મેડમ, અત્યારે છે ને ઓનલી ફોર ટેસ્ટિંગ પીરિયડ ચાલે છે, અને જે લોકો લઈ ગયા છે એમને થોડી ઘણી તકલીફ પડે છે, એ બદલ અમે ક્ષમા માગીએ છીએ. પણ એકવાર આ ટેસ્ટિંગનો પીરિયડ પૂરો થઈ જશે એટલે ફૂલ ટાવર અને ફૂલ ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને તમામ પ્રકારની સર્વિસ તમને એક નંબર મળશે મેડમ. શું એક નંબર મળશે? આ અઠવાડિયામાં બે દાડા ટાવર આવે છે અને પાંચ દાડા દંડી ઉડી જાય છે તમારી. આમાં શું છે મેડમ કે અત્યારે ટાવરના બધા કનેક્શનો થવાની પ્રક્રિયા ચાલુ છે. પૂરી સિટીની અંદર તમામ ટાવરોના એક બીજા ટાવર સાથે કનેક્શન ચાલી રહ્યા છે, એટલે એ ટૂંક સમયમાં જ્યારે બધું કમ્પ્લીટ થઈ જશે ને એટલે તમારે ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. એટલા માટે તો શરૂઆતના બેઝમાં કંપનીએ પ્લાન તમને ઓછામાં ઓછા ભાવે આપ્યો છે. અચ્છા, તો આ તમારા કનેક્શનોના બધું આ છે એના વેલ્ડિંગ કોમ ચાણે પડશે? વેલ્ડિંગની ટાવરોના કનેક્શનનું કામ એ મેડમ વિધિન 3-4 દિવસમાં પૂરું થઈ જશે. 3-4 દિવસમાં થઈ જશે ને? જી જી. તો હું પાછી આવી હોય? કોઈ વાંધો નહીં મેડમ, આ તમારી જ કંપની છે એમ સમજીને તમે આવી શકો છો. જી, ધન્યવાદ, તકલીફ બદલ માફ કરજો. મારા હાહરી, 100 રૂપિયાનું સિમ કાર્ડ લીધું હોય છે એમાં તો જોણે આખી કંપની ખરીદી લીધી હોય એટલો પાવર કરતી હતી. ચોથી આવી જોઈ છે, ચમની કંપની ઊભી થાય ખબર છે ઈ ન ના માં હું ફોન કર દો, ને તો ડોહી પાછી હોય ટપકશે, શું ખબર ફોન લાગશે કે નહીં લાગે. લાગે જ ખરો. હલો. હેલો મમ્મી, આ તમે આવવાના હતા તો નીકળ્યા નથી ને? ના બેટા, હજુ નથી નીકળી. મને એમ કે આ ઠંડો પર થાય ને પછી નીકળું છું. ઠેલા બેલો છે ને તૈયાર કરીને રાખ્યો છે. ના ના, મેં તો તમને એમ કેવા ફોન કર્યો કે 3-4 દિવસ સુધી આવતા નહીં. કેમ, કંઈ થયું છે કે પછી બહાર જવાનું છે? એવું કોઈ નહીં, એમાં એવું છે કે આ ઘર છે ને સાફ કરવા કાઢ્યું છે અને પાછું ઘરને પાછું કલર કોમ થાય છે એટલે ના પાડું, 4-5 દિવસ આવતા નહીં. ફોન કરું ને પછી જાઉં છું. સારું બેટા, તો તું ફોન કરીશ ને પછી નીકળીશ. હા ચાલ, મૂકું છું. જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. હાસ, 3-4 દાડાની શાંતિ. વેલકમ વેલકમ મેડમ, નમસ્કાર, કેમ છો? એ બધું વેલકમ વેલકમ પછી કરજો ભાઈ. જી. પહેલા મને એ જવાબ આપજો, આ તમારા ટાવર બાવર બધા એઠા પડી જશે? એટલે હું કઈ સમજ્યો નહીં. તમે મને શું કીધું તું કે 3-4 દિવસમાં નેટવર્ક બેટવર્ક આવવાનું ચાલુ થઈ જશે, હજી કોઈ આવ્યું નહીં? એટલે મોસ્ટ ઓફ વર્ક પતી જ ગયું છે મેડમ, એમાં એવું નથી. અમારો ટાર્ગેટ તો અમારા ટાર્ગેટ પ્રમાણે જ ચાલવાનું હતું, પણ તમે જુઓ વાતાવરણ જુઓ, હજુ બહારનું વરસાદ પડે છે, ઇલેક્ટ્રિસિટીનું કામ છે. હું કંઈક માણસોના જીવના જોખમમાં મારી કંપની ઊભી કરવા નથી માગતો મેડમ. ઓકે, પછી એવી રીતે મને દિવસો કહેવા જોઈએ ને? હવે મને પાકે પાકું કહી દો કે કેટલા દિવસમાં નેટવર્ક આવી જશે મારે. જુઓ મેડમ, આમાં આ બધું મારા હાથમાં ન હોય, બધા વર્કરો જે પ્રમાણે કામ કરતા હોય એ પ્રમાણે ગતિવિધિ આગળ વધતી હોય, છતાંય અમારા કંપનીના ટાર્ગેટ મુજબ આ વાતાવરણના લીધે કદાચ 1-2 દિવસ આગળ પાછળ થાય, પણ છતાંય હું તમને 3-4 દિવસનો વાયદો કરું. 3-4 દિવસમાં તો બધું કમ્પ્લીટ એકદમ ઓકે, બધા ઘેર ઘેર ટાવર થઈ જશે. સારું, તો હું 4 દિવસ પછી આવું છું પાછી. કદાચ તમારે આવવું પણ નહીં મળે. કેમ, બધું ઓકે થઈ ગયું હશે? થઈ જશે ને? જી. પછી મારે પાછું આવવું ના પડે? નહીં આવવું પડે. સારું, હેડો તાર. જી. લાવ, હા હું ફોન કરી દઉં, નહીં તો પાછી અહીં ગુડાશે. હલો. હેલો મમ્મી. હા બોલ બેટા. હા, આ તમે નીકળ્યા તો નહીં ને? ના બેટા, નથી નીકળી. આ તારો ફોન આવે ને એની રાહ જોઉં છું. હા તો નીકળતા નહીં. કેમ, કલરનું કામ પત્યું નથી હજુ? અરે કલર તો થઈ ગયો પૂરો, પણ હજી સુકાયો નહીં. હે, આ 4-5 દડા થઈ ગયા તો હજુ કલર નહીં સુકાયો? અરે મમ્મી જુઓ ને વાતાવરણ કેવું છે, આવા વાતાવરણમાં સુકાતો હશે કલર? આ તો શું, પેલો તાજો તાજો કલર છે ને તો પાછો તમારા કપડામાં ધબ્બા બબ્બા ના પડી જાય એટલો હું તો કહું છું. એટલે એમ કરજો, તમે 4-5 દિવસ પછી જ આવજો, આરામથી હું ફોન કરું ને પછી. સારું સારું, તું ફોન કરીશ ને પછી જ આવીશ. હા પણ ફોન કરજે પાછી. હા ને. હા ચલો મૂકું. હા, જય શ્રી કૃષ્ણ.
હા હા પછી વાત કરું તો આવીએ બે મિનિટ. જી નમસ્તે મેડમ, વેલકમ, નમસ્કાર. શું નમસ્તે ભાઈ, આ તારા જેવા લોકો જો કામ કરતા હોય ને તો ટાવરો નહીં કંપનીઓ આમ પડી જાય એથી. જો મેડમ થોડી સભ્યતાથી વાત કરો, આમાં શું હોય છે, મારા કરતાં બી ઉપરી અધિકારીઓ કામ કરતા હોય છે, હું એકલો આ કંપનીનો માલિક કે હેડ નથી કે હું બધું કામ કરી શકું, ઓકે? અને કામ થઈ રહ્યું છે, વર્ક ઇન પ્રોગ્રેસ, કઈ જગ્યાએ અટક્યું છે મને થોડી ખબર, હું મારી રીતે મારા વર્કઆઉટ ધંધા સાંભળતો હોઉં છું, એક બે દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે, ઓકે મેડમ? પાછું આપે એક બે દિવસ? ભાઈ 15 દિવસથી ઓટા ફેરા મારું છું તું, બસ ભાઈ તમે તો આ પેલું તારીખો આલે છો, આ કોર્ટમાં તારીખો આલે ને એમ તમે મને તારીખ આલીને પાછી તગેડી મૂકું છો. આ કોર્ટ નથી, આ ઓફિસ છે. અને હા, તમે કોઈ લાખો રૂપિયા નથી આપી દીધા કે આટલું બધું અમારી પર પાવર બતાવો. હ, તમે જાઓ, થઈ જશે એટલે તમને જાણ કરવામાં આવશે, મેસેજ આવી જશે, પ્લીઝ ગો. ઓ ભાઈ, લાખો રૂપિયા નહીં આપ્યા તો આ રૂપિયા તો આપ્યા છે ને, આવી રીતે જવાબ નહીં આપવાનો તારે મને. ઓ મેડમ, હવે તું તારી પર ના આવતા હો, હું મારી ઓકાત ઉપર આવે ને તો બેહી બી નહીં શકો, પ્લીઝ ગો. ઓ ગો વાળા, આ પહેલા તું મને કહી દે કે ચાણે ચાલુ થશે તારું ટાવર. નહીં થાય ચાલુ, બોલો શું કરો છો તમે? તમે મારું સિમ લીધું છે એ જ વાત છે ને, કેટલા રૂપિયામાં લીધું તું? લાવો પાછું, હું હમણાં પૈસા આપી દઉં, લાવો જલ્દી લાવો પાછું લાવો. અરે જે અત્યાર સુધી જે સેવાઓ લીધી ને એ બધી મફતમાં આપું છું, જાઓ લાવો જલ્દી. એટલે ભાઈ તમે શાંત થઈ જાઓ, શાંત પડી જાઓ, એ સિમ છે ને એ મારી જોડે નહીં. તો તમારા હસબન્ડ જોડે છે? ના. તો મારા સાસુ છે ને એમની જોડે છે. તો પછી શુક્રવા 15 દિવસથી મારા મગજની પથારી ફેરવો છો તમે, તમારું છે જ નહીં સિમ, તો તમે શુક્રવા અહીંયા માથાકૂટ કરો છો? તો તમારી સાસુને મોકલો ને અહીંયા. એવાય નહીં રહેતા. તો ક્યાં રહે છે? તો ગોમડે રહે છે, પાટણ. કરો વાત, પાટણમાં ફૂલ નેટવર્ક આવે છે, કોઈ જગ્યાએ 1 રૂપિયાની કમ્પ્લેન નથી, અને તમે પાટણની કમ્પ્લેન નહીં કરવા આવો છો? ત્યાં તો બરાબર જ છે નેટવર્ક, પણ બધું અહીં ઓય ડખે ચડેલું છે ને. અરે અહીં ડખે ચડ્યું પણ તમારો શું મતલબ, તમે તો સિમ કાર્ડના એજન્ટ છો જ નહીં. ભાઈ ભાઈ મેં કીધું ને કે તમે શાંત પડી જાઓ, હું વળી જઈને હું તું તાળી પરથી આવી ગઈ ને, તમે પર તમે શાંત પડો. એમાં એવું છે ને કે મારા સાસુ છે ને એ અઠવાડિયા માટે હોય રહેવા આવવાના છે, તો એમને છે ને પેલું મોબાઈલનો બહુ શોખ છે, અને અહીંયા નેટવર્ક આવતું નહીં આ તમારા સિમનું, તો એ છે ને મારો ફોન લઈને મંતરવા બેસી જશે, એટલે હું પૂછવા આવું છું કે જાણે નેટવર્ક પકડાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારી સાસુને તમે નહીં અમે રાખીએ એમ? ના ના, સાસુનો તો હું જ રાખે, હું તો ખાલી તમને એટલું કહું છું કે તમે ટાવર ઊભો કર દો બસ. અરે પણ કીધું તો ખરું, 2-3 દાડામાં ટાવર ઊભો થઈ જવાનો છે એમ. તમે શાંત થાવ ને ભાઈ, એમાં એવું છે કે આ મારા સાસુ છે ને ભાઈ મારું બધું ડેટા બેટા વાપરી નાખે છે, એટલે હું કહું છું મારે જો આ બધી વાત છોડ દે હેડો, કશું આપણે એ નહીં કરવું, તમે બધું ભૂલી જાઓ, ખાલી એટલું કહી દે કેટલા દિવસમાં થઈ જશે આ ટાવર. અરે મેડમ, 2-3 દિવસમાં ટાવર તો ઊભા થઈ ગયા છે, ખાલી કનેક્ટિવિટીની કામ બાકી છે આ વાતાવરણના લીધે. બહાર જવાનો રસ્તો અહીંથી જવું પડે, ગેટઆઉટ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો હુદી આ ટાવર બાવર ઊભા ના થઈ જાય, કનેક્શનના ટાવર મોબાઈલમાં ના પકડોય, તો હુદી સિમ કાર્ડ વેચવો નહીં, અને તો સિમ કાર્ડ વેચો તો ઓફિસ ખોલવી નહીં, અને જો કદાચ ઓફિસ ખોલો તો વૃદ્ધાશ્રમની બાજુમાં ખોલવું, જેથી છે ને હા હું બધી વચવાઈ જોઈએ. હેલો, નથી ઊભો થવાનો ટાવર. તમે તમારા સાસુ ને અહીં મળી ટાવર બાવર, સોરી